રાજપીપળા ખાતે ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા સાચા આદિવાસી લોકોને જાતિના દાખલા કઢાવવા માટે પડતી મુશ્કેલીઓના મુદ્દે પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. ગુજરાત પ્રદેશ ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેનાના અધ્યક્ષ ચેતરભાઈ બસાવાની આગેવાનીમાં હેઠળના પ્રતિનિધિમંડળે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ગુજરાતમાં સાચા આદિવાસી લોકોને દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીઓનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા મેળાઓ યોજીને બોગસ આદિવાસીઓને લાખોની સંખ્યામાં જાતિના પ્રમાણપત્રોનું વિતરણ કર્યું છે, જેના કારણે સાચા આદિવાસીઓ પોતાના હકથી વંચિત રહી જાય છે. માટે આવા ખોટા દાખલાઓ રદ કરી અને સાચા આદિવાસીઓને સરળતાથી જાતિ પ્રમાણપત્ર મળે તેવી વ્યવસ્થા કરવાની રજૂઆત કરી હતી. ખોટા આદિવાસીઓને આપેલા પ્રમાણપત્ર રદ કરો, રદ કરો. બોગસ આદિવાસીઓને આપેલા પ્રમાણપત્ર રદ કરો, રદ કરો. જાતિના દાખલામાં થતી હેરાનગતિ બંધ કરો, બંધ કરો. જાતિના દાખલા આપવામાં થતી હેરાનગતિ બંધ કરો, બંધ કરો. આવકના દાખલા આપવામાં થતી હેરાનગતિ બંધ કરો, બંધ કરો. જાતિના દાખલા આપવામાં થતી હેરાનગતિ બંધ કરો, બંધ કરો. જાતિના દાખલા આપવામાં થતી હેરાનગતિ બંધ કરો, બંધ કરો. જાતિના દાખલા આપવામાં થતી હેરાનગતિ બંધ કરો, બંધ કરો. આજરોજ અમે માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીને સંબોધીને પ્રાંત અધિકારી દેડિયાપાડાને આવેદનપત્ર પાઠવેલ છે અને એમાં અમે માંગણી કરેલી છે 19/9/2020 રોજ જે જાહેરનામું બહાર પાડેલું છે એનું ચુસ્તપ્રમાણે અમલવાળી થવી જોઈએ. જ્યાં ગીર બરડા આલોચ જંગલ વિસ્તારના નેસમાં વસતા રબારી ભરવાડ ચારણ લોકો આજે પણ જૂના નિયમ પ્રમાણે જ જાતિના દાખલા ત્યાં આપવામાં આવે છે અને અમારો આ અંબાજીથી ઉમરગામનો વિસ્તાર સાચા આદિવાસીનો વિસ્તાર હોવા છતાં આ પ્રમાણપત્ર પ્રમાણે અમારા પિતા દાદા પરદાદાના જન્મના દાખલા માગવામાં આવે છે. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, શાળામાં દાખલ થયાનું પ્રમાણપત્ર, 73AA સોગંદનામું જેવા 37 પ્રકારના પુરાવા માગવામાં આવે છે અને એમાં એક બે પુરાવા ના હોય તો દાખલાથી વંચિત રાખવામાં આવે છે. એટલે અમારા બાપદાદાઓ તો આ સરકારે એવી મજબૂરી તે વખતે પેદા કરેલી કે અમારા બાપદાદાઓ તો શિક્ષણથી વંચિત હતા. આજે પણ અનેક લોકો શિક્ષણથી વંચિત છે, જે લોકોને આટલા બધા પુરાવા ભેગા કરવામાં અનેક મુશ્કેલીઓ પડે છે. તો અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ વિસ્તાર સાચા આદિવાસીનો વિસ્તાર છે, આ વિસ્તારના આદિવાસીઓ પર કદાચ એક બે પુરાવા ના હોય તો પણ અમુક છૂટછાટ આપવામાં આવે અને આ હેરાનગતિ બંધ કરવામાં આવે, ખોટા ખર્ચાઓ બંધ કરવામાં આવે એવી અમારી માંગણી છે. સરકારને અમે કહેવા માંગીએ છીએ, જ્યાં ખોટા બિન આદિવાસી લોકો છે ત્યાં મેળાઓ કરીને આદિજાતિના પ્રમાણપત્ર આપવામાં આવે છે અને સાચા આદિવાસીઓને આ રીતે હેરાન કરવામાં આવે છે, જે બંધ કરવામાં આવે એવી અમારી માંગણી છે અને એ અમે સરકાર સુધી પહોંચાડવા માટે આજે આવેદનપત્ર પાઠવેલ છે. હું ચેતરભાઈ વસાવા, BTTS ગુજરાત પ્રદેશ અધ્યક્ષ.